આજના આધુનિક યુગમાં દિન પ્રતિદિન શિક્ષણ ખૂબ જ મોંઘું બન્યું છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ દ્વારકાના લાંબા ગામના એક શિક્ષક રાજ એમએસ ગોસ્વામીએ ઓનલાઈન વિવિધ પ્રકારની પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી ગુજરાતના શિક્ષકો તેમજ બાળકોને વાલીઓને એક આગવી પ્રેરણા આપી છે. આ વ્યક્તિ છે દ્વારિકાના લાંબા ગામની એક શિક્ષિકા. આ કોઈ સ્કૂલ કે ટ્યુશન ક્લાસીસના શિક્ષક નથી, પરંતુ ગુજરાત તમામ વિદ્યાર્થીઓના શિક્ષક છે, કારણ કે આ શિક્ષક આખા ગુજરાતના બાળકોને ઘેર બેઠા બેઠા ભણાવે છે. સમગ્ર ગુજરાતમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરટાવેલ રાજ એમ એસ ગોસ્વામીએ આજે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં એક પ્રેરણારૂપ બન્યા છે. હાલના સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘું થયું છે, ત્યારે આ શિક્ષકે માધ્યમ અને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવી રીતે ઓનલાઈન અને ઇન્ટરનેટના વિવિધ માધ્યમોથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. હાલ શહેરમાં અમુક વિષયો દીઠ 1000 રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે, ત્યારે આ શિક્ષક ફક્ત 1000માં ગણિત, આંકડાશાસ્ત્ર જેવા અનેક વિષયોનું શિક્ષણ આપે છે અને તેમાં વિદ્યાર્થી વારંવાર અભ્યાસનું પુનરાવર્તન પણ કરી શકે છે. મારું નામ રાજેશ ગોસ્વામી છે અને દેવભૂમિ દ્વારકાનું લાંબા ગામમાં રહું છું. અને 16 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલો છું. બાળકોને શિક્ષણ આપવું, જે નતા ભણતા એને ઘરે ઘરે જઈ અને કઈ રીતે પ્રેરિત કરવા, એવું બધું કામ કરેલું 16 વર્ષથી કરતો હતો. શિક્ષણ સાથે મને પર્સનલી એટેચમેન્ટ છે. એજ્યુકેશનલી તો હું એક એન્જિનિયર છું, અને છતાં પણ મને ગમતું હતું એટલે મેં આ કાર્ય શરૂ કર્યું છે. પછી ધીમે ધીમે 16 વર્ષથી જે સ્ટાર્ટિંગ કર્યું એટલે ડિજિટલ માધ્યમ અને ઇન્ટરનેટનો યુગ આવતો ગયો. એની સાથે સાથે મને થયું કે કેમ ના એજ્યુકેશનને પણ ઇન્ટરનેટ સાથે આપણે કનેક્ટ કરી દઈએ. તો એ અરસામાં યુટ્યુબ ઉપર થોડું ઘણું આમ સર્ચિંગ કરતા હતા, એ દરમિયાન મને ખ્યાલ આવ્યો કેમ ના એક એજ્યુકેશનની ચેનલ બનાવવામાં આવે, કેમ કે અંગ્રેજીની અંદર ને હિન્દીની અંદર તો મબલક ચેનલો મળે, પણ ગુજરાતી વર્ણાખીલો લેંગ્વેજની અંદર ચેનલ નથી મળતી. તો પછી યુટ્યુબ જર્ની શરૂ કરી મેં આજથી 2 વર્ષ પહેલાં. યુટ્યુબ ઉપર ફ્રી ટ્યુટોરિયલ્સ આપ્યા, 10 ના આપ્યા, 11માં ના આપ્યા, 12માં ના પ્રતિસાદ મળ્યા, બહુ જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. થેન્ક યુ વેરી મચ મારા ઓલ વ્યુઅર્સ માટે કે જેઓએ મને 1,45,000 ક્રોસ કરાવી દીધા મારા સબસ્ક્રાઈબરોને મારી ચેનલ પર. એના પછી વાલીઓના પર્સનલી ઇમેલ મળ્યા કે સાહેબ તમે ફૂલ કોર્સ આપો, કેમ કે યુટ્યુબ એવું છે દોસ્તો કે હું મારી નવરાતેમાં ટ્યુટોરિયલ્સ નાખતો હોય, ડેઈલી સર્વિસ આપણે નથી કરી શકતા એને. તો પછી ઓનલાઈન શરૂ કર્યો અને 1000 રૂપિયામાં મેં કોર્સ આપવા નક્કી કર્યું, કેમ કે ફી નથી પોસાતી કોઈને. 5,000 છે, 10,000 છે, 15,000-20,000 સુધીની ફી હોય છે, જ્યાં 1-1 વિષયના 4,000-5,000 ફી લે છે, ત્યાં હું ફક્ત 1000 રૂપિયામાં કોર્સ આપું. અને એ પણ એવો કોર્સ કે ગેરંટીથી પાસ અને 70%થી વધારે આવે. એમાં 10 ગણિત, 12મા ધોરણનું નામું અને આંકડાશાસ્ત્ર એ 3 વિષયથી મેં શરૂઆત કરેલી છે. હવે અંગ્રેજી ગ્રામર પણ કરવાનો છું શરૂ, જેથી જે કોઈ પણ મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો છે, આરામથી 1000 રૂપિયામાં ઘણું બધું શીખી શકે અને પોતાના ભવિષ્યના સપનાઓ સાકાર કરી શકે. તો દોસ્તો, તમામ યુવર્સને હું એ રિક્વેસ્ટ કરવા માગું છું કે જે કંઈ ઇન્ટરનેટમાં તમે મોબાઈલમાં ચેટિંગ કરતા હોય છે, મિત્રો ઘણું બધું જોતા હોય છે, એની જગ્યાએ થોડું ઘણું એજ્યુકેશનનું પણ જો તો પણ તમને ઘણો બધો ફાયદો મળે છે. કેમ ને ઇન્ટરનેટનો યુઝ આપણે એજ્યુકેશનમાં પણ કરી લઈએ. એમ તો દોસ્તો, આ માધ્યમથી હું તમને ગુજરાતની તમામ જનતાનો આભાર વ્યક્ત કરવા માગું છું જેમણે મને આ પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યો, અને સાથે એ પણ કહેવા માગું છું કે મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આ શિક્ષક દ્વારા ઈ ટ્યુશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલને એન્ડ્રોઇડ એપ્લિકેશન દ્વારા પણ વિદ્યાર્થીઓને અનેક વિષયનું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ તેમજ કેરિયરનું સમગ્ર નોલેજ વિદ્યાર્થીઓમાં વિકાસ હેતુથી આ શિક્ષક અનેક પ્રકારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી સમગ્ર ગુજરાતને એક આગવી પ્રાણ પૂરું પાડે છે. દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ.